નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, પગમાં જે વાઢિયા પડતા હોય છે, મોટાભાગે વાઢિયા એટલે કે જે ચીરા પડતા હોય છે ચામડી ઉપર, ચામડી ફાટી જતી હોય દેશી ભાષામાં કહીએ ને તો, જે વાઢિયા પડતા હોય મોટાભાગે પગમાં અને ખાસ કરીને પગની પાયનીમાં વાઢિયા વધારે પડતા હોય. ઘણા લોકોને તો હાથમાં પણ વાઢિયા પડતા હોય છે. વાઢિયા પડવાની જે સમસ્યા છે, શારીરિક સમસ્યા, આ સમસ્યા શિયાળામાં વધારે થતી હોય છે. પણ ઘણા લોકોને બધી જ ઋતુમાં વાઢિયાની સમસ્યા, ઉનાળામાં પણ વાઢિયા પડવાની સમસ્યા હોય, આવા લોકો માટે એક દેશી અને આયુર્વેદિક ઉપચાર છે. શિયાળાની અંદર ચામડી છે એની અંદર વૃક્ષતા, એટલે કે ચામડી ઉપર રહેલો સ્કિન ઉપરનો કુદરતી ભેજ ઠંડીને કારણે ઓછો થાય, એટલે ઘણા બધા લોકોને વાઢિયા પડી શકે, એ સ્વાભાવિક છે. પણ ઘણા લોકોને શરીરની અંદરની એવી સિસ્ટમ, કદાચ ગરબડ સિસ્ટમમાં ગરબડ હોય કે જેને લીધે ઉનાળામાં અથવા બારે માસ વાઢિયાની સમસ્યા રહેતી હોય, આવા લોકો માટે એક સરસ મજાનો દેશી ઉપચાર છે. ઉપચાર બતાવું એ પહેલાં કહી દઉં કે વાઢિયાની જે સમસ્યા છે, પગમાં વાઢિયા પડે, ચીરા પડે, ઘણી વખત વધારે પડતો વૃક્ષ ખોરાક ખાવાથી પણ વાઢિયા પડી શકે છે. લુખો ખોરાક વધારે પણ પ્રમાણમાં ખાવાથી પણ વાઢિયા પડવાની સમસ્યા થઈ શકે છે. વાઢિયાને મટાડવાના આયુર્વેદિક ઉપચારો તો ઘણા બધા છે, પણ આજે જે ઉપચાર છે, જે એમાંથી બારે માસ જે લોકોને વાઢિયાની સમસ્યા અથવા ઉનાળામાં પણ પગમાં વાઢિયા પડવાની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોને આનાથી ખૂબ જ ફાયદો થશે. વાઢિયા પડે ઘણી વખત એટલા ઊંડા ચીરા પડી જાય કે એની અંદરથી લોહી પણ નીકળવા માંડે, અને વધારે જો લોહી આવવાની સમસ્યા હોય, વધારે બ્લડ નીકળવા લાગતું હોય, તો એની ટ્રીટમેન્ટ માટે કંઈક નિદાન પણ કરાવવું જોઈએ. પણ જે વાઢિયા હોય છે, વાઢિયાની અંદર પીડા થાય, બળતરા થાય, આ વાઢિયા માટેનો જે આયુર્વેદિક ઉપચાર છે એની વાત કરું. સૌથી પહેલાં રાત્રે સૂતી વખતે એક નાનકડું તગારું લેવાનું, એની અંદર ગરમ પાણી નાખવાનું. ગરમ પાણી છે એની અંદર, ગરમ પાણી કેટલું લેવાનું, તમારા પગ ડૂબી જાય ને, પગની જે ઘૂંટી હોય છે, ઘૂંટી સુધી પગ ડૂબે એટલે કે વાઢિયાવાળો જે ભાગ હોય સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જાય એટલું ગરમ પાણી લેવાનું. એની અંદર અડધી ચમચીથી એક ચમચી જેટલું મીઠું, એટલે કે નમક નાખવાનું, મીઠું નાખવાનું. મીઠું છે એ એન્ટીસેપ્ટિકનું કામ કરશે. હૂંફાળું પાણી જે છે, ગરમ હૂંફાળું પાણી, વધારે પડતું અતિશય ગરમ નહીં કે જેનાથી પગ દાઝી જાય એટલું ગરમ નહીં, પણ સામાન્ય હૂંફાળું અને થોડું ગરમ પાણી રાખવાનું. આ પાણીમાં મીઠું નાખ્યા પછી મીઠું પાણીમાં ઓગળી જાય એટલે પાણીની અંદર બંને પગ છે એને ડૂબાડી રાખવાના. 5 મિનિટ સુધી પાણીમાં ડૂબાડીને પગને રાખવાના. મીઠું છે એન્ટીસેપ્ટિકનું કામ કરશે, એટલા માટે વાઢિયા છે ને એની અંદર રૂઝ આવવાનું કામ ખૂબ ઝડપથી થઈ શકે છે. એટલે 5 મિનિટ સુધી મીઠાવાળા પાણીમાં રાખી અને પછી વાઢિયાવાળો ભાગ હોય તે હાથથી બરાબર સાફ કરી લેવાનું, ધોઈ લેવાનું. પછી એકદમ સ્વચ્છ કાપડથી એ ભાગ સાફ કરી નાખવાનો, લૂસી નાખવાનો. પછી 2 વસ્તુ લેવાની છે, અને એ 2 વસ્તુમાં એક છે વેસેલિન, એટલે કે જેને સાવ દેશી ભાષામાં ગામડામાં વિશ્લેટ તરીકે ઓળખે. આ એ વેસેલિન છે કે જે લગભગ 10 કે 20 રૂપિયાની ડબ્બી આવે છે, અને જેની અંદરથી સફેદ પ્રકારનું જે વેસેલિન, જેને પેટ્રોલિયમ જેલી નામના તરીકે નામથી ઓળખવામાં આવે છે, આ જે પેટ્રોલિયમ જેલી છે એકદમ સફેદ અને પાણી જેવો કલર લાગે, આ વેસેલિન છે એને લેવાનું છે. જેટલી તમારે જરૂરિયાત હોય એટલું, કોઈ માપ સાઈઝ નથી કે આટલું જ લેવું. આ વેસેલિનની અંદર મિત્રો એડિયું એટલે કે દિવેલ લઈને દિવેલને મિક્સ કરવાનું છે. પણ દિવેલને મિક્સ કરતાં પહેલાં દિવેલને સહેજ ખાલી હૂંફાળું કરવાનું, ગરમ કરવાનું નથી, ખાલી સહેજ હૂંફાળું કરવાનું છે. અને આ જે દિવેલ અને આ પેટ્રોલિયમ જેલી વેસેલિન છે, આ બંનેને બરાબર મિક્સ કરી અને એકદમ ઢીલા મલમ જેવું કરવાનું છે. એટલે તમારી જરૂરિયાત પ્રમાણે આ પેટ્રોલિયમ જેલી વેસેલિન અને દિવેલ નાખી અને બરાબર ઢીલા મલમ જેવું થાય, અને આ મલમ છે એને વાઢિયા ઉપર લગાડી દેવાનું છે. વાઢિયાના જે ચીરા હોય ચીરાની અંદર પણ ભરી દેવાનું છે બરાબરનું લગાડી, અને પછી ઉપર પણ જે દિવેલને મિક્સ કરેલું હોય છે ઉપર પણ બરાબર લગાડી દેવાનું. એટલામાં જે સ્કિન હોય છે ચામડી એની આજુબાજુમાં બધે જ દિવેલ લગાડી દેવાનું, અને પછી ઉપર કાં તો પાટો બાંધવો અથવા મોજું પહેરી, ગ્લવ્સ પહેરી અને સૂઈ જવાનું છે. સવારે ફરી પાછું મીઠાવાળા પાણીથી ધોઈ લેવાનું, સાફ કરી લેવાનું છે. આ પ્રયોગથી મિત્રો વાઢિયામાં ખૂબ સારું પરિણામ મળી શકે છે, અને દરરોજ આ પ્રયોગ કરવાનો છે થોડા દિવસ સુધી. પગ છે એમાં બને ત્યાં સુધી મોજા પહેરી રાખવા, અને વધારે પડતા પાણીમાં ભીના પગ રાખવા નહીં, એટલે ખાલી પરેજી રાખવાની છે. એટલે આ પ્રયોગથી વાઢિયા છે એમાં ખૂબ જ સારું પરિણામ
મળશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.